हेलो बाळको, केम छो? मजा माने? चलो आपणे ए वाळा स्पेलिंगो गया वीडियो में शीखी गया, हवे ओ वाळा स्पेलिंगो शीखवाना छे। आम तो आपणे आगळ ए ई आई ओ ने यू यू वाळा आटला पांच स्वरोना बधा स्पेलिंगो शीखी गया छे, बराबर। अर्थ वाळा, अर्थ, उच्चार अने स्पेलिंग त्रणेय शीखी गया छे। हवे अहींया जे आप्या छे ए खाली शुं आप्युं छे? स्पेलिंगो आप्या छे अने एना उच्चार खाली आपणे एने केवी रीते बोला ए शीखवानुं छे, बराबर। आपणे अहींया जो स्पेलिंग आप्युं छे एनो अर्थ पाछळ नथी लखवानो, खाली एनो उच्चार केवी रीते थाय आपणे अहींया शीखवानुं छे, बराबर। एटले आपणे बाने शुं थाय वांचता आवडे, क्याने शुं बोलाय, केवी रीते वंचाय, आवो अक्षर आप्यो होय तो आपणे चोपड़ी बाने केवी रीते वांची शकीए, एवी रीते एटला माटे अहींया उच्चारो आप्या छे, बराबर। तो अहींया ए वाळा उच्चारो आपणे शीखी गया, हवे ओ वाळा उच्चारो शीखवाना छे। जेम के अहींया जुओ, अहींया छे बी ओ बी, શું છે બી ઓ બી, તો બી નો શું થાય? બ। પછી ઓ બોલીએ એટલે શું બોલાશે? ઓ, તો બો। બી નો બ, પછી ઓ હોય, ઓ હોય એટલે બ, પહેલો જે અક્ષર હોય બ એનો કાનો અને માત્ર, એટલે કાનો બ અને કાનો માત્ર લગાય એટલે શું થઈ જાય? બો, બરાબર। અને બી નો બ એટલે બો બ, આને બોલાય બો બ, બરાબર। પછી અહીંયા છે સી ઓ બી, તો સી નો ક, બરાબર। સી નો શું થશે? ક। પછી અહીંયા છે ઓ, એટલે ક આગળ જે અક્ષર હોય અને કાનો માત્ર લગાવીએ એટલે ઓ થઈ જાય, બરાબર। અને બી નો બ, તો કો બ, આનો અર્થ થશે કો બ। પછી છે જે ઓ બી, બરાબર, તો જે નો જ, પછી જે જ છે એને કાનો માત્ર લગાવીએ એટલે ઓ થઈ જાય, અને બી નો બ, જો બ, આને કેવી રીતે બોલાય? જો બ। પછી છે એમ ઓ બી, શું છે? એમ ઓ બી, તો એમ નો મ, પછી મને કાનો માત્ર કરીએ એટલે ઓ થઈ જાય, અને બી નો બ, મો બ। પછી છે આર ઓ બી, બરાબર, તો આર નો ર, કાનો ર ને કાનો માત્ર એટલે રો, અને બી નો બ, રો બ, બરાબર। પછી છે એસ ઓ બી, એસ નો સ, સ ને કાનો માત્ર એટલે ઓ, અને બી નો બ, તો આના બોલાશે સો બ। આવી રીતે આપણે એનો ઉચ્ચાર થાય, બરાબર। હવે પરીક્ષામાં એવું કીધું, આવો સ્પેલિંગ આપ્યો હશે અને પછી એવું કીધું હશે કે સમાન ઉચ્ચાર વાળા સ્પેલિંગો લખો, તો સમાન ઉચ્ચાર એટલે એનો અર્થ નથી લખવાનો કે બોબ એટલે શું થાય એવું લખવાનું નથી, પણ શું કરવાનું? સમાન ઉચ્ચાર એટલે જે પાછળનું ઓ અને બી છે એ બે સરખું રહેવું જોઈએ, ઓ બી તો સરખા જ રહેવા જોઈએ, ખાલી બી ની જગ્યાએ શું લખવાનું? જેટલા ઓ બી વાળા સ્પેલિંગો આપણે શીખ્યા, જુઓ બધાના પાછળ ઓ બી છે, જુઓ આની પાછળ ઓ બી છે, અહીંયા પણ ઓ બી, અહીંયા પણ ઓ બી, અહીંયા પણ ઓ બી અને અહીંયા પણ ઓ બી, એટલા બધા ઓ બી છે, તો ઓ બી નો એમના એમ રહેવા દેવાનું છે, ખાલી આપણે શું બદલી દેવાનું છે? બી ની જગ્યાએ જે સી લખ્યું છે, જે લખ્યું છે, એમ લખ્યું છે, આર લખ્યું છે, એસ લખ્યું છે, તો આમાંથી કોઈ પણ સ્પેલિંગ તમે લખી શકો, બી ઓ બી છે તો એની જગ્યાએ આપણે સમાન ઉચ્ચારમાં શું લખી શકીએ? સી ઓ બી, ઓ બી તો રાખવાના જ છે, ખાલી બી ની જગ્યાએ શું લખી દેવાનું? સી। સમાન ઉચ્ચારમાં શું થાય એનો અર્થ લખવાનો નથી, બરાબર। સમાન ઉચ્ચારમાં પરીક્ષામાં બધાએ ખોટું લખ્યું હતું, બરાબર, તો ઉચ્ચારનો અર્થ નથી લખવાનો, ખાલી શું કરવાનું છે? એના જેવો બીજો સ્પેલિંગ લખવાનો છે સામે, જેમ કે બી ઓ બી છે તો પાછળના જે ઓ અને બી આ પાછળના અક્ષરો છે ને સેમ જ રાખવાના છે, ખાલી બી ની આગળનો જે પહેલો અક્ષર છે જેમ કે બી, તો બી ની જગ્યાએ ખાલી સી લખી દેવાનો અને ઓ બી એમના એમ રાખવાના, તો બી ઓ બી છે એની જગ્યાએ સી ઓ બી, જુઓ ઓ બી તો આવ્યો જ પણ બી ની જગ્યાએ ખાલી સી બદલાઈ ગયો, પછી એની જગ્યાએ પણ તમે આ પણ લખી શકો, જે ઓ બી, જુઓ ઓ બી તો લખ્યો જ છે, ખાલી બી ની જગ્યાએ શું બદલાઈ ગયું? જે, બરાબર, એટલે સ્પેલિંગ એનાય રહેશે, ખાલી પહેલો અક્ષર જ ખાલી બદલવાનો છે, અહીંયા બી છે તો અહીંયાની જગ્યાએ જે થઈ જાય, બરાબર। અહીંયા પણ એવું છે, જુઓ એમ ઓ બી, જુઓ ઓ બી તો એમના એમ જ છે, ખાલી શું કર્યું છે? આગળનો અક્ષર બી ની જગ્યાએ એમ થઈ ગયો, બરાબર। એવી રીતે આર ઓ બી, જુઓ અહીંયા પણ ઓ બી જ છે, ખાલી એમની જગ્યાએ શું આવી ગયું? આર। પછી અહીંયા પણ જુઓ ઓ બી જ છે, બરાબર, તો આર ની જગ્યાએ ખાલી એસ બદલાઈ ગયો, એટલે પહેલો જ અક્ષર ખાલી બદલાશે, પાછળના અક્ષરો એમના એમ રહેશે, સમજાય? કોઈ બી અક્ષરમાં એ વાળા હોય, ઓ વાળા હોય, ઈ વાળા હોય, આઈ વાળા હોય કે યુ વાળા હોય, કોઈ બી સ્પેલિંગો હશે એના સમાન ઉચ્ચારમાં શું આવશે? એના જેવો જ સ્પેલિંગ આવશે, પાછળના અક્ષરો સરખા આવશે, ખાલી કયો અક્ષર બદલાશે? પહેલો, કયો અક્ષર ખાલી બદલાશે? આ જે પહેલો અક્ષર છે એ જ ખાલી બદલી દેવાનો, બાકી પાછળનું એમને એમ રાખવાનું, પાછળનું જે ત્રણ બે અક્ષર છે, બે અક્ષર એમને એમ રહેશે, ખાલી શું બદલાઈ જશે? આ પહેલો અક્ષર, જે પહેલો અક્ષર છે બદલાઈ જશે, સમજણ મળી ગઈ બધાને?
बराबर। चलो अहीं छे सी ओ डी, शू छे सी ओ डी, तो सी नो क, कड़े कानो मात्र एटले को, अने डी नो ड, कोड, कोड एटले माछली, आपणे आगळ शीखी गया। पछी छे जी ओ डी, तो जी नो ग, पछी गने कानो मात्र एटले गो, अने डी नो ड, तो गोड, बराबर। पछी छे एन ओ डी, तो एन नो न, न ने कानो मात्र एटले नो, अने डी नो ड, तो आना बोलाशे नोड। पछी छे पी ओ डी, बराबर, तो पी नो प, प ने कानो मात्र एटले पो, अने डी नो ड, तो आ बोलाशे पोड, पोड एटले सिंह, आ पण आपणे आगळ शीखी गया। पछी छे आर ओ डी, बराबर, तो आर नो र, र ने कानो मात्र एटले रो, अने डी नो ड, रोड, रोड एटले सरियो, बराबर। पछी अहीं छे सी ओ जी, जो अहीं पण सी ओ जी आपे छे, आ स्पेलिंग आपे छे, कोक एटले जो आ देखाय छे तमने, आवू आवू पड्यू, बराबर। कोग, तो सी नो क, कने कानो मात्र एटले को, ओ एटले कानो मात्र लगावानो, अने जी नो ग, तो कोग, बराबर। पछी छे डी ओ जी, तो डी पछी ओ एटले ड ने कानो मात्र लगावानो, डो एटले कानो मात्र लगाई एटले डो थई जाय, अने जी नो ग, डॉग, डॉग एटले કૂતરો। पछी छे एफ ओ जी, तो एफ नो फ, फ नो का, ओ एटले कानो मात्र लगावानो, फ ने कानो मात्र फो, जी नो ग, फो ग। पछी छे एच ओ जी, तो एच नो ह, ह ने ओ एटले कानो मात्र लगावानो, ह ने कानो मात्र हो, जी, जी एटले ग, हो ग। पछी छे जे ओ जी, तो जे नो ज, पछी ज ने कानो मात्र एटले जो, अने जी नो ग, जो ग। पछी छे एल ओ जी, तो एल नो ल, ओ एटले ल ने कानो मात्र लो, अने जी नो ग, लॉग, लॉग एटले लाकड़ू। आ સ્પેલિંગ પણ આપણે આગળ શીખી ગયા। પછી છે સી ઓ પી, તો સી નો ક, ઓ એટલે કાનો માત્ર, અને પી નો પ, તો આના બોલાશે કોપ। પછી છે એચ ઓ પી, તો એચ એટલે હ, ઓ એટલે કાનો માત્ર લગાવવાનો, અને પી એટલે પ, આના બોલાશે હોપ। પછી છે એમ ઓ પી, બરાબર, તો એમ નો મ, પછી ઓ એટલે કાનો માત્ર લગાવવાનો, અને પી નો પ, આના બોલાશે મોપ, મોપ એટલે પોતું। આ સ્પેલિંગ પણ આપણે આગળ શીખી ગયા। પછી છે પી ઓ પી, બરાબર, પી નો પ, ઓ એટલે કાનો માત્ર લગાવવાનો, અને પાછો ફરીથી પી નો પ, પો પ, બરાબર। પછી છે ટી ઓ પી, તો ટી નો ટ, એટલે કાનો માત્ર લગાવવાનો, અને પી નો પ, ટોપ, ટોપ એટલે ભમરડો। આ સ્પેલિંગ પણ આગળ આવી ગયો। પછી એફ ઓ આર, તો એફ નો ફ, ઓ એટલે કાનો માત્ર લગાવવાનો, અને આર એટલે ર, આના બોલાશે ફોર, બરાબર। પછી છે એન ઓ આર, બરાબર, શું છે એન ઓ આર, તો ઓ એન એટલે ન, ઓ એટલે કાનો માત્ર, અને આર એટલે ર, તો આના બોલાશે નો ર, શું બોલાશે નો ર। પછી છે સી ઓ ટી, તો સી એટલે ક, બધામાં સી એટલે ક લેવાનો છે, જો અહીંયા બધા સી આપ્યા છે તો એમાં સી એટલે સ લખતા નહીં, ખોટું પડશે, સી એટલે યાદ રાખવાનું, શું એટલે ક, બધામાં સી એટલે ક નો અર્થ આપ્યો છે, સી એટલે ક જ લખવાનું, ધ્યાન રાખજો, સી એટલે ક, બરાબર, સી એટલે ક, ઓ એટલે ક ને કાનો માત્ર, અને પી એટલે પ, કો પ, બરાબર, શું છે કો પ। પછી છે અહીંયા, આ તો આવી ગયા ને, ચલો અહીંયા આવી, સી ઓ ટી, બરાબર, તો સી એટલે ક, ક પછી ક ને કાનો માત્ર ઓ, અને ટી એટલે ટ, કોટ, કોટ એટલે પલંગ, કોટ એટલે પલંગ। આ સ્પેલિંગ પણ આપણે આગળ આવી ગયું, બરાબર। પછી છે ડી ઓ ટી, તો ડી નો ડ, પછી ઓ એટલે કાનો માત્ર લગાવવાનો, અને ટી એટલે ટ, ડોટ, ડોટ એટલે બિંદુ। આ સ્પેલિંગ પણ આગળ આવી ગયો। પછી જી ઓ ટી, જી એટલે ગ, ઓ એટલે ઘ ને કાનો માત્ર, અને ટી એટલે ટ, ઘટ, બરાબર। પછી છે એચ ઓ ટી, તો એચ એટલે હ, ઓ એટલે હ ને કાનો માત્ર, એટલે હો, અને ટી એટલે ટ, હોટ એટલે ગરમ, હોટ એટલે ગરમ। પછી છે જે ઓ ટી, તો જે નો જ, એટલે કાનો માત્ર, ટી એટલે ટ, તો આના બોલાશે જોટ। પછી છે એલ ઓ ટી, તો એલ નો લ, ઓ એટલે લ ને કાનો માત્ર, એટલે લો, અને ટી નો ટ, લોટ,
પછી એન ઓ ટી, તો એન નું ન, ને કાનું માત્ર ઓ એટલે કાનું માત્ર, એટલે નો ટી એટલે ટ, નોટ, નોટ એટલે નથી, નોટ એટલે નથી. પછી પી ઓ ટી, તો પી નો પ, ઓ એટલે કાનું માત્ર, ટી એટલે ટ, તો પોટ, પોટ એટલે કુંજો, પોટ એટલે માટલું. બરાબર, આ સ્પેલિંગ પણ આપણે આગળ શીખી ગયા. પછી છે આર ઓ ટી, શું છે આર ઓ ટી, આર એટલે ર, ઓ એટલે ર ને કાનું માત્ર, અને ટી એટલે ટ, રોટ. બરાબર, પછી અહીંયા છે ટી ઓ ટી, તો ટી નો ટ, ઓ એટલે કાનું માત્ર, અને ફરીથી ટી નો ટ, આને બોલાશે ટોટ. પછી છે બી ઓ એક્સ, શું છે બી ઓ એક્સ, તો બી નો બ, પછી ઓ એટલે કાનું માત્ર, અને એક્સ એટલે ક્ષ, એક્સ એટલે પાછળનો ક્ષ, બોક્સ, બોક્સ એટલે પેટી, બોક્સ એટલે ખોખું. આ સ્પેલિંગ પણ આપણે આગળ શીખી ગયા. પછી છે એફ ઓ એક્સ, શું છે એફ ઓ એક્સ, તો એફ એટલે ફ, ઓ એટલે ફો, અને કાનું માત્ર, બરાબર, અને એક્સ એટલે ક્ષ, ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. આ સ્પેલિંગ પણ આપણે આગળ શીખી ગયા. પછી છે પી ઓ એક્સ, તો પી નો પ, ઓ એટલે કાનું માત્ર એટલે પો, અને એક્સ નો ક્ષ, પોક્સ, આને બોલાશે પોક્સ. પછી છે બી ઓ વાય, બરાબર, તો બી નો બ, ઓ એટલે કાનું માત્ર, અને વાય એટલે ય, બોય, બો એટલે છોકરો. બરાબર, પછી છે સી ઓ વાય, તો સી નો ક, યાદ રાખજો સી નો ક, ઓ એટલે કાનો માત્ર, અને વાય એટલે ય, કોય, અને કેવી રીતે બોલાય, કોય અથવા કોઈ, વાય ને ય પણ બોલાય, અને પાછળ ઈ પણ બોલાય. બરાબર, પછી ટી ઓ વાય, તો ટ, ટી નો ટ, ઓ એટલે એને કાનો માત્ર, અને વાય એટલે ઈ અથવા ય, ટોઈ અથવા ટોય, ટો એટલે રમકડું. બરાબર, આ સ્પેલિંગ પણ આપણે આગળ શીખી ગયા. બરાબર, તો આ જે સ્પેલિંગો મેં તમને શીખવાડ્યા ઓ વાળા, એના આપણે નોટમાં શું લખવાનું છે, ઉચ્ચાર. નોટમાં આપણે ઉચ્ચાર લખતા જઈએ અને બોલતા જઈએ, એટલે આપણને ઉચ્ચાર પણ આવડી જાય. એનો સમાન ઉચ્ચારવાળો સ્પેલિંગ જો પૂછાય તો એ પણ આપણને સામે એના જેવો સરખો સ્પેલિંગ લખતા પણ આવડી જાય, અને એનો અર્થ પણ ખબર પડે. બરાબર, તો આપણે હવે નોટમાં લખીએ. બરાબર, ચલો હવે આપણે નોટમાં લખીએ આ ઉચ્ચારને.